आनन्दम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन् प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा वार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणिदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથ એનું પૂર બે અને તરંગ ચૌદ એની અંદર એમ લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે શ્રીજી મહારાજ વન વિચરણની અંદર નીકળ્યા છે ત્યારે ફરતા ફરતા લક્ષ્મણ ઝુલાઈ આવે છે લક્ષ્મણજીનું મંદિર છે લક્ષ્મણજી સામે ચાલીને શ્રીહરિનું સ્વાગત કરે છે રાજાના વેશમાં છે મંદિરમાં ગોખમાં બેસાડ્યા છે મહારાજનું પૂજન કર્યું છે લક્ષ્મણજીને ભગવાન શ્રી શ્રીહરિમા રામચંદ્રના દર્શન થાય છે એમને એવું લાગે છે કે મારે મંદિર આજે મારા રામ આવ્યા છે ઘણું હેતથી કહે છે કે ઘણા યુગો પછી તમે પાછા ભેગા થયા આપણે વનમાં બહુ ભેગા રહ્યા હતા એ બધું મને યાદ આવે છે આવી બધી લક્ષ્મણજી મીઠી વાર્તાલાપ ભગવાન સાથે કરે છે તમે અત્યારે ક્યાંથી આવો છો ત્યારે મહારાજે પોતાનો પરિચય આપ્યો હું અત્યારે આ વખતે બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયો છું પૂર્વેના અવતારોમાં મેં શસ્ત્ર રાખ્યું હતું આ અવતારમાં હું સાધુ થયો છું સાધુતા રૂપી શસ્ત્રથી આ વખતે અધર્મનો ઉચ્છેદ મારે કરવાનો છે આવી વાત લક્ષ્મણજી સાથે કરે ત્યાં ગંગાજી આવી ગયા કે મારે રસોઈ બનાવી તમારા માટે લક્ષ્મણજી કે મારે ઘેર મહેમાન આવે ને આ વચ્ચે ક્યાંથી લક્ષ્મણજી દોડતા ગયા મેવા મીઠાઈ લઈ આવ્યા મહારાજને જમાડ્યા મહારાજ જમે છે બહુ રાજી થાય છે અને હવે મહારાજ લક્ષ્મણજીને જે કહે છે એ અહીં આગળ આધારણ સ્વામી લખે છે અત્યારે મહારાજ રામ રૂપે લક્ષ્મણજી સાથે વાતો કરે છે જાણે પોતે રામ છે એવો ભાવ મહારાજ બતાવીને લક્ષ્મણજી સાથે વાર્તાલાપ કરે છે એટલે મેં ગઈકાલ કીધું હતું કે રખે ભૂલા ના પડવું શાસ્ત્રને વાંચતા પહેલાં સત્પુરુષનો સંગ એટલા માટે જ જરૂરી છે કે લગભગ આંટી ગૂંટી આવી હોય ને ત્યાં જીવ ફસાઈ જાય આપણી ઉપર આ મહારાજને મોટા પુરુષોની કૃપા એટલે આપણને વાંચતા પહેલાં ખબર પડે કે આની આંટી ગુંટી આવી છે નહીં તો આંટી ગુંટી સમજાય એવી નથી આ તરંગ પૂરું થાય ત્યાં જજમેન્ટ આપવાળો આપી દે કે રામ એટલે સ્વામીને સ્વામીને એટલે રામ આ તરંગ પૂરું થાય એટલે તરત જજમેન્ટ આવી જાય ને આજ પાડવી પડે આની અંદરથી પુરાવોલો તો એવો જ મળે એટલે સત્પુરુષની જરૂર શાસ્ત્રને સમજવા માટે પડે છે મહારાજ જે લક્ષ્મણજીને કહે છે સ્વામી લખે છે तोना संग तुम छोरे कबह तो संग तुम छोरे कबह मैं अति दुख ही दीने तबह मैं अति दुख ही दीने तबह दोस्त तो नली

कहाई ही, सो तमो जी जो तसही नही जो, जो

जब बात बे है बहोरा रात दिन संभारत तोई रात तो दिन संभारत तोई बन संभारत तब देवत्रोई रोई बन संभारत तब देवत्रोई रोई मेरे कोरे जावन ही का जा मेरे कूरी जावन ही का जा।, ही का जा।, ही का जा मेरे कोरे जावन ही का जा जावन

महाराज लक्ष्मण दिनतो वन सम्भारत तब देवतो वन संभारत तबदेवत वन सम्भारत तब देवत रो वन संभारत तव देवत रो મહારાજ રામચંદ્રના રૂપની અંદર લક્ષ્મણજી સાથે વાતો કરે છે હે લક્ષ્મણ વનમાં જાનકીજી સાથે હતા ત્યારે તમે મારી ઘણી સેવા કરી હતી દિન પ્રતિદિન અનેક પ્રકારના દુખો જંગલમાં આવતા જંગલ એટલે દુખનું ઘર ઘણાઈને થોડોક વૈરાગ થાય ને થોડો ઝઘડો થાય ને ક્ષણિક વૈરાગ ઘરમાં થોડો ઝઘડો થાય ને એટલે શું કે હું આવે તને મૂકીને જંગલમાં જતો રહીશ પણ એવું જેને થાતું હોય ને મેં કીધું ને એને એક દિવસ ઘરની બહાર ખાલી ઊંઘી જવું બહારનો તમારો યાર્ડ હોય ને બગીચો એમાં જઈને એક જ દિવસ ઊંઘી જવું ખાલી ત્યાં જીવાત કરડે કીડી મકોડા કરડે ને જો અસર ના થાય ફવાર સુધી આમ શાંતિથી ત્યાં બેહાય પછી સંકલ્પ કરો જંગલમાં જઈએ એમ હું ઘણી વખત અમે છે ને ઘણી વખત સંતો બહુ પ્રવૃત્તિ કરીને થાકીએ ને પછી કહીએ આના કરતા જંગલ ને પહાડો બહુ સારું મેં કીધું પછી ન્યા જઈએ ને પછી ત્યાં ગોતીએ કે હવે કોઈ રસોઈ આપવાળો ભગત છે ત્યાં મળે ન્યા ઘારી જમવી હોય મળે લાડુ જમવાય મળે મહારાજના દર્શન મળે ઝાડવાન પથરા મળે પર્વતોની અંદર જંગલમાં દુઃખ છે રામચંદ્રજી જંગલમાં ગયા તો લક્ષ્મણજીને જંગલમાં જવાનું કોઈ નિમિત્ત નહોતું લક્ષ્મણને જવાની કોઈ જરૂર જ નહોતી પરંતુ લક્ષ્મણને રામચંદ્રજીમાં એટલું બધું હેત એના કારણે પોતાના મોટા ભાઈની સેવામાં લક્ષ્મણજી પણ જંગલમાં ગયા મહારાજ કહે છે તમે બધું દુઃખ સહન કરતા તમે ક્યારેય મારો સાથ છોડ્યો નહીં મેં તમને ઘણું દુઃખ દીધું તો પણ તમે ક્યારેય મારો અવગુણ લીધો નહીં એ તમારા મોટા ગુણને હું સમજું છું મહારાજ કહે છે કે મેં તમને ઘણું દુઃખ દીધું પણ તમે ક્યારેય મારો અવગુણ લીધો નહીં આપણે થોડું વિચારો લક્ષ્મણ એ ભગવાનના ભક્ત તરીકેનું એક આપણા માટે ઉત્તમ પાત્ર છે મારેન તમારે લક્ષ્મણજી જેવા થવાનું છે ભગવાન દુઃખ આપે આપણને દુઃખ આપવાવાળું કોણ છે શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તને દુઃખ આપવાનું ભગવાન પોતે જ આપે છે કાળ કર્મને માયાની તાકાત નથી ભગવાનના ભક્તને પીડી શકે અંતેના તેરમામાં મહારાજ કે જ્યારે ભગવાનને આપણે આપણું તન મનને ધન અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ ભગવાન જેમ જેમ મને વધારે દુખ દેશે એમ એમ વધારે મને વશ થશે પ્રથમનું એકસઠમું અંત્યના તેરમામાં મહારાજ કે એ ભગવાનને ગમતું અને અમારું ગમતું અમારે લેસ માત્ર નોખું રાખવું નથી જેવું એ ભગવાનને ગમે છે એવું જ અમને ગમે છે આપણા જીવનમાં આવતું દુઃખ એ કોની ઈચ્છાથી આવે કોની ઈચ્છાથી આવે ભગવાનની ઈચ્છાથી પણ જ્યારે ભગવાન આપણને દુઃખ આપે અને સુખ આપે તો એ કોની ઈચ્છાથી આવે ભગવાનની જ્યારે સુખ આપે ત્યારે આપણને ભગવાનની શું લાગે શું લાગે દયા કૃપા રાજીપો અને ભગવાન જ્યારે દુઃખ આપે ત્યારે મહારાજ કેમ કઈ એમના કઈ ફર્યું છે કોઈને તમે ખાંડ બહુ ખવડાવો બહુ જ ખવડાવો બહુ ખવડાવો જન્મ્યો હોય ત્યાંથી જ ખાંડ ખા ખાચ કરતો હોય તો પછી એને કડવું પણ થોડું ખવડાવવું પડે તો ડાયાબિટીસ ઓછો થાય એમ એકલું સુખ એ ભગવાનને ભૂલાડે છે એટલે ભગવાન કોઈ પણ આ પૃથ્વી ઉપર નહીં ત્રિલોકીમાં આ બ્રહ્માંડની જે ટોચ છે બ્રહ્માજી સત્યલોક જેને આ સૃષ્ટિ રચી છે ત્યાંથી માંડી આ બ્રહ્માંડનો અંત છે પાતાળ એટલી સૃષ્ટિમાં ઈશ્વરો દેવતાઓ મનુષ્યો અસુરો ભૂત પ્રેતાદિકો નાગલોક નીચે છે એ તમામ આખા ચૌદે ચૌદ લોકમાં એક પણ જીવાત્મા એક પણ દેવાત્મા એક પણ ઈશ્વરાત્મા એક પણ અસુરાત્મા એક પણ નીચેના જે નાગલોકના જે આત્માઓ છે એ એમાંનો એક આત્મા એવો નથી જે સદા સુખી હોય અને એક પણ આત્મા એવો નથી જે સદા દુઃખી હોય સમજાય કોઈ આ પૃથ્વી પર તમને નહીં મળે કે જે સદા સુખી હશે અને કોઈ એવો નહીં મળે જે સદા દુખી હશે જેવી રીતે રાત છે ને જેવી રીતે દિવસ છે એવી રીતે સુખ છે અને દુઃખ છે એક જ વ્યક્તિ સદા સુખી રહી શકે છે કે જેને ભગવાન સિવાયની બીજી ઈચ્છા ના હોય એ સદા સુખી એને કોઈ દુઃખ નહીં બાકીના બધાને દુખ છે અહીં આગળ કે છે મહારાજ લક્ષ્મણજીને કે હે લક્ષ્મણ તમને એટલું બધું દુઃખ મેં આપ્યું છે પણ તમે ક્યારેય મારો અવગુણ નથી લીધો આપણને જ્યારે દુઃખ આવે ને ત્યારે ઘણીક વખત આપણે ભગવાનના ભક્તો હોવાના નાતે ભગવાનની અરે લડવા બેસી જઈએ દાવો માંડીએ ભગવાન આરે હક માગીએ ભગવાન આગળ હું તમારી આટલી ભક્તિ કરું તોય મારું આમ કેમ લે મહારાજ કે તું ભક્તિ કરે તો મેં કઈ એવું નક્કી તને કીધું તું કે તું ભક્તિ કરીશ તો હું તારા સ્ટોર ચલાવીશ મેં એવું કીધું છે કે તું ભક્તિ કરીશ એટલે મારે તારી ફેક્ટરીઓ ચલાવી ના મહારાજ કે જો તું મારી ભક્તિ કરે ને તો મારે તારું ધ્યાન રાખવાનું મેં લીધું છે અન્ન ખાવા તને અનાજ મળી જાય છે રહેવા ઘર મળે છે પહેરવા કપડું મળે છે તો હવે બાકીનું મારી જોડે માથાકૂટ ના કરતો બાકીનું બધું તો તારી આશાઓ તારી ઈચ્છાઓને તારી માથા કૂટો છે એમાં મને શું કરવા ઉપર લેસ ભગવાન આટલા તો દયાળુ છે ને આટલું તો આપ્યું ને પણ ભગવાનનો ભક્ત ક્યારેય ભગવાન તરફથી આવતા દુઃખ સામે ભગવાનની સામે જે આંગળી નથી કરતો ભગવાન એની પર બહુ રાજી થાય છે સાંભળો આગળ જા જા હેત સિવાય આવું થાય નહીં મનુષ્યને જ્યારે દુઃખ આવી પડે ત્યારે કોઈ મદદ કરતું નથી દુઃખને સમયે આવીને જે મદદ કરે તેના સમાન બીજો કોઈ હેતુ એટલે કે મિત્ર કહેવાય નહીં તેથી જ તમારો યશ ચૌદ લોકમાં પ્રસિદ્ધ છે જગતમાં ભક્ત તો ઘણા થયા પણ લક્ષ્મણજીના જેવો બીજો કોઈ સેવક થયો નથી આવું શ્રીજી મહારાજ સ્વયં કહે છે કારણ કે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણજી એક દિવસ સૂતા નથી વિચારો તો ખરા ઊંઘવાનું નહીં એક દિવસ ક્યારે આમ જોકું નથી ખાધું ચૌદે ચૌદ વર્ષ જાગ્યા છે ભરતજી એટલા વર્ષો સુધી ખાડો કરીને જમીનથી નીચે રહેતા ભરતજી ભક્તિ એક સેવકપણાની ભક્તિ હું રાત દિવસ તમને સંભાળું છું તેમાં વનવાસને જ્યારે સંભાળું છું ત્યારે તો હું રડી પડું છું મહારાજ કહે છે જ્યારે હું એ ચૌદ વર્ષનો વનવાસ એને સંભાળું ત્યારે મને તમે સાંભળી આવો છો અને જ્યારે લક્ષ્મણજી તમે મને સાંભળી આવો ત્યારે હું રડું છું મને પ્રસન્ન કરવા માટે તો આ લોકના સુખનો બધો સમાજ ઘણા ભક્તોએ છોડી દીધો હતો પ્રિયવત અને પ્રહલાદના જેવા અનંત રાજાઓ થઈ ગયા હરિશ્ચંદ્રને મયુરધ્વજને રનતીદેવને ચિત્રકેતુ એવા રાજાઓ થયા પ્રારંભને વશ થઈને તો માણસ એટલા અનંત અને અપાર દુઃખોને સહન કરે છે તેનો છેડો આવતો નથી તો પણ કષ્ટોને સહન કરવાથી હું તેના ઉપર ક્યારેય રાજી થતો નથી ઉલટાનું મર્યા પછી બધા જમપુરીમ જાવું પડે છે પ્રારભને વશ થઈને તો કેટલા દુઃખ સહન કરે છે લોકો જગતમાં ઘણા બધા લોકો એવા છે પ્રારભને વશ થઈને ઘણું બધું દુઃખ સહન કરે છે ભગવાનના ભક્તો નથી દુઃખ એટલું બધું સહન કરે છે પણ સાને લઈને પ્રારબ્ધને લઈને આપણું પ્રારબ્ધ આપણા જીવનમાં આવતું સુખ દુઃખ આપણું પ્રારબ્ધ નથી આપણું પ્રારભ તો મહારાજ છે આપણું નસીબ શું છે બોલો તો મહારાજ ક્યારે એવું ના બોલતા કે મારું નસીબ ફોટલું છે એ સીધી મહારાજને ગાળ જાય કારણ કે આપણું નસીબ તો આપણા મહારાજ છે અમારું નસીબ શું છે તમે સ્પષ્ટ કહી શકશો તમારા નસીબમાં આમ તમને શંકા કુશંકા થાશે કે અમારા નસીબમાં મહારાજ છે તો આ ભગતને બરાબર વધારે બે ગાડીઓ છે ને મારે હજુ એક જ ગાડી આ ભગતને ઘર થઈ ગયું હજુ હું ઘર માટે આંટા મારું છું આ ભગતને ત્યાં બધું સુખ દીકરા દીકરીઓ બધાનો સુખ ને મારે ત્યાં પ્રોબ્લેમનો પાર નથી બધાનું નસીબ મહારાજ છે તો આવું કેમ મહારાજની ઈચ્છા શું છે એમાં મહારાજની ઈચ્છા અમારું નસીબ તો મહારાજ તમને એટલું તો કબૂલ લઈ જાય છે ને કે અમારું નસીબ તો મહારાજ છે એમ અમારું પ્રારભ મહારાજ છે એ તો તમને હા પડી જતી હશે ને આમ સહેજે હા પડતી હશે ને કે અમારું પ્રારભ તો મહારાજ છે પણ તમારું પ્રારભ પણ મહારાજ જ છે આપણા બધાનું પ્રારભ મહારાજ છે સુખ અને દુઃખ આવે છે તો મહારાજનો પ્રસાદ છે જમી જવાનો પ્રેમથી ના ભાવે ને તો બે ગોટડા પાણી વધારે પી લેવાનું ના ભાવે ને તો ચાવીને પણ ઉતારી દેવાનું કે મહારાજ નું આપેલું છે લઈ લઈએ આજે જો કડવું જમે તો કાલે પાછું મીઠું મળશે મળશે ખરું એમ ભગવાન પર વિશ્વાસ રાખવાનો અહીં આવી રડી પડ્યા જેની ભક્તિને જોઈને જે ભગતના સમર્પણને જોઈને ભગવાનને રોવું આવે એ ભગવાનના ભક્તની ભક્તિ સાચી મહારાજ જ્યારે એકાંતમાં બેઠા બેઠા આપણને સંભાળે આપણે એમને નહીં જ્યારે એ આપણને સંભાળે અક્ષરધામમાં બેઠા હોય સિંહાસનની અંદર એકલા બેઠા હોય અનંતકોટી મૂકતો મહારાજ બાજુ જોતા હોય પણ મહારાજ કોઈની આરે વાત ના કરતા હોય ને આમ એકલા બેઠા આમ વિચારતા હોય અને મહારાજને ત્યારે આપણે યાદ આવી જઈએ કે આ મારો ભગત છે પૃથ્વી ઉપર એને મેં આટલું આટલું દુઃખ આપ્યું પણ ક્યારેય પણ મારી આગળ ફરિયાદ કરવા ના આવ્યો કે મહારાજ તમે આવું કેમ કર્યું ઉપરથી રાજી થાય છે કે મહારાજે જે કર્યું એ મારા સારા માટે જ કર્યું હશે એવું જ્યારે ભગવાન એકલા બેઠા હંભાળે ને પછી ભગવાનને આંખમાંથી આંસુડા પડે કારણ કે દયાળુ છે રોવે અને ભગવાન જ્યારે એક વખત આપણું જીવન જોઈને રડી પડે ને એટલે કરોડો જન્મનો અંત આવી જાય જીવનમાં એક વખત ભગવાનને કા ભગવાનના મોટા પુરુષને આપણી કોઈક એવી મુમુક્ષુતાથી આપણી અંદર કોઈ તાકાત નથી પણ આપણી કોઈ એવી મુમુક્ષુતાથી એની આંખમાંથી આંસુડા પડી જાય એકાંતમાં બેઠા આપણને હંભારીને રડી પડે કે વાહ શું આ શું છે શું આ ભગત છે શું આની નિષ્ઠા છે શું આને મારામાં હેત છે આમ રોવું આવી જાય ને એક જ વખત આટલું કરવાનું છે બોલો ચાલો જાજી માળા કરવાની જરૂર નથી ધારના પારના કરવાની જરૂર નથી ચાંદ્રાયણ કરવાની જરૂર નથી આટલું કરવાનું એક વખત ભગવાન અને ભગવાનને ધારી રહેલા સાધુને રડાવી નાખવાના છે હા પણ ઊંધી રીતે નહીં હા રોવું તો બે રીતે આવે હા સ્વામી વાતોમાં કે આને થોડા કાળ જીવવું નાનો પરલોક બગડશે તમને તો રોવું આવે છે એવું નહીં એવું નહીં રડાવે તો ઘણી રીતે રડાવે દ્રોહ કરીને રડાવે દ્રોહ કરે ને કેટલાક ભગવાનના મોટા સાધુ પાછળ પડે તે એવા પડે ને મોટા સાધુને રોવું આવી જાય કારણ કે એ તો સાધુતાવાળા હોય એને તો સાધુ પણ ગ્રહણ કરેલું હોય એટલે એને તો કંઈ અટ્ટન સુડ અટ્ટન કરવાનું ના હોય કોઈને સાપ દેવાનો ના હોય સહન જ કરવાનું હોય પછી રોય પડે કે આ જીવ હું સમજતો હશે મચ્છરિયા જેવો છે પછી રોવું આવે મારા આને કંઈક એમ નહીં મુમુક્ષુતા જોઈને ભક્તપણું જોઈને રોવું આવે એ સાચું મહારાજ વખતે તમને ખબર છે માન કુવાની અંદર કૃષ્ણજીને મૂળજી ગુરુજી એના ચરિત્રની કથા કરી છે ખાલી ટૂંકમાં હું કહીશ માન કુવામાં મહારાજ ગયા માન કુવામાં મહારાજ સૌથી પહેલા જતા પહેલા તો માન કુવામાં ઘણા બધા સત્સંગી હતા કૃષ્ણજી એમાં સત્સંગીના યોગે કરીને સત્સંગી થયા મૂળજીને સત્સંગ નહીં પણ બે મિત્રો બહુ પાકા કૃષ્ણજી ગઠપુર ગયા ગટપુર જઈને પાછા આવ્યા મૂળજીને કે મૂળજી સ્વામિનારાયણ ભગવાન છે ત્યારે મૂળજી કે હોય નહીં કે જો ભગવાન હોય તું ઘેર પાછો આવે જ નહીં જો સ્વામિનારાયણ ભગવાન હોય તો તું ઘેર શું કરવા આવે ડાટ્યું છે ભગવાન ભેગા રહી ગયો હોત તો મૂળજી કે કૃષ્ણજી કે ભગવાન તો ભગવાન જ છે ચાલ તું પણ ચાલ તું પારખું કર લે મૂળજી ગયો મૂળજીએ મહારાજને જોયા મહારાજે એને એવો પરચો પૂર્યો એને નક્કી થઈ ગયું આ ભગવાન છે બે જણા ગઢપુરમાં રહી ગયા મહારાજને કે મહારાજ અમારે આવે સંસારમાં જવું આ મોમુક શું કહેવાય આને શું કહેવાય આપણે કેટલી વાર ભગવાન પાસે આવીને જતા રહીએ નક્કી એક જવાનું છે ગમે એવા ભગવાન વાલા હોય તો એ ઘડિયાળના કાંટા પ્રમાણે ભગવાનનો પ્રેમ રહે બરાબર છે આપણે એવા ભગત છીએ અને કૃષ્ણજીના મૂળજી એવા હતા કે ભગવાનને છોડીને ગયા જ નહીં ઘેરથી ચિઠ્ઠી આવવા લાગી મા બાપની પત્નીની અમારા ધનીને ઘેર મોકલો અમારા છોકરાને ઘેર મોકલો આઠ દસ ચિઠ્ઠીઓ ઉપરા ઉપરી આવી મહારાજ પેલા કૃષ્ણજીને મૂળજીને દર વખત કે ઘેર જાઓ ઘેર જાઓ ઘેર જાવ પણ આ માને જ નહીં ભાઈ મહારાજને છેવટે કહેવું પડ્યું ભાઈ જાઓ એટલે આ બે જણા પછી નીકળ્યા અને વાનિયાની વનથલી ગામ હતું ત્યાં લાધા સુથાર કરીને ગરીબ ભગત હતા એને ઘેર જઈને રહ્યા ત્યાં મજૂરી કરે લાધા સુથારનું ખેતરમાં કામ કરે ઘેર તો ગયા જ નહીં માનકુવા કચ્છમાં આવ્યું ત્યાં તો ગયા જ નહીં અહીં રહીને કામ કર્યું મજૂરી કરી છ મહિના મજૂરી કરી છ મહિના મજૂરી કરીને મહારાજે કાંઈ સમયો રાખ્યો આ બેને ખબર પડી કે મહારાજે કંઈક સમયો રાખ્યો ચાલો તે પેલા સેઠ પાયે પેલા સુથાર પાસે ચાલીસ રૂપિયા કંઈક મજૂરીને આવ્યા એ લઈ અને ગઢપુર પહોંચ્યા મહારાજ કે કૃષ્ણજી મૂળજી તમે ઘેર ગયા તા મહારાજ અમે ઘેર તો નહોતા ગયા તમે આગળ કરી કંઈથી જતા રહો એટલે અમે જતા રહ્યા હતા પછી ક્યાં ગયા હતા મહારાજ અમે આ લાદા સુથાનને ત્યાં રહ્યા અને ત્યાં મજૂરી કરીને આ રૂપિયા મહારાજ ભેટ મહારાજ કે અમારા રૂપિયા નથી જોતા તમે ઘેર કેમ ના ગયા કૃષ્ણજીને મૂળજી કે પ્રભુ અમને તમારા વિના ક્યાંય ગમતું નથી મહારાજ કે સારું પણ અત્યારે આવે તમારે અહીંથી ઘેર જવું પડશે તમને અમે સાધુ કરવા છે વાંધો નથી તમે મા બાપની રજા ચિઠ્ઠી લઈને આવો તમારી ઘરવાળી છે તમે લગ્ન કર્યા છે ઘરવાળીની રજા ચિઠ્ઠી લો આ લગ્ન કરતાં પહેલાં ની લેવાની લગ્ન કર્યા પછી ત્રણ ની કરવાની ને ત્રીજું હૌથી માથા ભરે આપે મા બાપ તો હજુય આપે પણ ઘરવાળી દી સાધુ થવાની રજા દે હા દે પંચાવન સાઈઠ પછી દે પંચાવન પચા થઈ જાય પછી દે કે આવે જાઓ પણ ત્યાં સુધી કોઈ દે ના દે એટલે આ ભગતને હવે રજા ચિઠ્ઠી લેવા બે જણા ઘેર ગયા માનકુવા મા બાપને જઈને કીધું ઘરવાળીને જઈને કીધું બોલી ઘરવાળી તો એવી ખીજાયો બે પર કે તમારે સાધું જ થાવું તું તમારી યાર લગ્ન હું કરવા કર્યા ત્યાંથી માંડ્યું એટલે આ બે જણા તો પછી મહારાજે તો ના પાડી દીધી તમારે રજા ચિઠ્ઠી લીધા વિના આવવું નહીં ત્યાં રહ્યા ઉદાસ થકા સંસારમાં રહે કાંઈ બોલે નહીં નહીં બહુ ચાલે કોઈ સાથે વાતચીત કરે નહીં પહોંચ્યા અદાભાઈ દરબાર એક દરબાર હતા એને ઘેર ઉતર્યા અને મહારાજ એના દરબારમાં કાતર લઈને બેઠા કાતર લઈને બેઠા ને મહારાજ પછી કે આજે અમારી પાસે જે આવે ને એને અમારે ત્યાગી કરવા છે કાતર આમ કર્યા જ કરે આખોથી બેઠા બેઠા તે જે હરિભગત બે પાંચ બેઠા હતા ને એ તો ઊભા થઈને જતા રહી આજ કથા સાંભળવા જેવી નથી ગયા અને જે આવતા હતા ને એને ઓલા કહેતા જાય આજ મહારાજ પાસે ના જતા સાદું થવું છે તો જ જજો કાતરલીન બેઠા છે મહારાજ આજ નક્કી કર્યું જે આવે ને મૂડી નાખો એટલે કોઈ મહારાજના દર્શને માન કુવામ ગયા જ નહીં તમે વિચારો આવી ભક્તિ હોય કાતરલીન મહારાજ બે ત્યારે ખબર પડે કે આપણે કેટલી નિષ્ઠાવાળા ને કેટલા સમર્પણવાળા છે મહારાજ અહીં ઘનશ્યામ મહારાજ કાતર લઈને બે કે આજે તો જે મારા દર્શન કરવા આવે એને મારે મુંડી નાખો છે અને એવી વાત જો ફેલાય તો બીજા વીકેન્ડ માં ખબર પડે કેટલા ભગતો આવે કેવું પડે ભાઈ ભક્તોને ફોન કરીને કે હવે મહારાજે કાતર છોડી દીધી છે આવજો માન કુવામાંથી અઢાર સાધુ મહારાજે કરેલા કેટલા અઢાર સાધુ એવું ગામ હતું પ્રસાદીનું ગામ અઢાર સાધુ એક ગામમાં થાય એટલે કોઈ જાય નહીં પાસે કૃષ્ણજી મૂળજી ખેતરેથી આવ્યા બેન ખબર પડી કે મારા ત્યાગી કરે છે આ બેન તો જોતું હતું બે જણા ગયા મહારાજને કે મહારાજ ત્યાગી કરતો મહારાજ કે પહેલાં તમારા મનને પૂછ્યા આવો બાજુ પર જઈને આ કે મહારાજ પૂછવાનું જ નથી મન તો ક્યારનું કે જ કે નહીં તમે નક્કી કરી આવો એટલે આ બે જણા જઈને કે મનજીભાઈ આ સંસારમાં આપણે કેટલું રખડ્યા લખ ચોરાસીના કેટલા દુઃખ કેટલા બધા શરીરોને કેટલી બધી સ્ત્રીઓને કેટલા છોકરાને કયા કયા જન્મમાં સાપ થયા મગર થયા વાઘ થયા ને ભેંસ થયા બળદ થયા ને આ કેટલા મોટા ફેમિલી ને કેટલું બધું એ હતું આ કેટલી જગ્યાએ આ દુઃખ ભોગવી નહીં આવ્યા મનજીભાઈ આવે સમજો આ સંસાર છોડો એમ પોતાના મનને સમજાવે છે બે જણા આવ્યા અને પેલા મૂળજી હતા ને એના કેડિયું બાંધેલું હતું ને એની કશું જ તોડ નાખી અને પેલા કૃષ્ણજી આમ છોડવા લાગ્યા દોરિયો તો તોડી મહારાજ કે આ કશું ભાઈ છોડો તો ખરા તો કે મહારાજ અમારે છોડવાની જરૂર નથી કે હવે ફરી પહેરવું હોય એવું અમારે ત્યાં આગાશ્રમમાં ઘણી વખત એવું થાય નવા નવા અમારે ત્યાં છે ને સાદું થવા આવેલા તો ત્રણસો ચારસો હોય છોકરાઓ અત્યાર સુધીમાં એમાંથી આટલા જ હોય એવું હોય મૂકી રાખ્યું હોય લેંગો અઠવાડિયા દી પંદર ના ફાવે લેંગો ચાલે ટોપી હામો મળે આપણને ક્યાં છું જે આવું થાય કૃષ્ણજી મૂળજી કે અમાર પાછું આવવું નથી મહારાજ કે પણ તમે રજા ચિઠ્ઠી લીધા વિના હું તમને સાધુ નહીં કરું પાછી ઉપાધિ આવી મહારાજ તો ગયા રજા ચિઠ્ઠી લઈને ઘટપુર આવજો આ બે એની ઘરવાડીઓને કીધું અમને રજા ચિઠ્ઠી લખો એની ઘરવાળી કે રજા ચિઠ્ઠી હાણી તમે લગ્ન કર્યા છે અમારી ભેગા તમારા વિના અમે કરીએ હું અને ત્યારે શાસ્ત્રમાં જે લખ્યું છે કૃષ્ણજી અને મૂળજીએ બે પોતાના લિંગ કાપી નાખ્યા ભીષ્મ ક્રિયા કરી નાખી કે તમે સ્ત્રી જાતિ તમને તો ખાલી આ પુરુષ શરીરની જ ભૂખ છે ને તો તમારી ભૂખ જ ભાંગી જાય એવું અમે કરી નાખીએ શાસ્ત્રની અંદર સ્વામ્યાણ સંપ્રદાયની અંદર આ ઇતિહાસ લખાયો કૃષ્ણજીને મૂળજીએ પોતાના લિંગ કાપી નાખ્યા એવું મર્મસ્થાન કાપી નાખવું એ કેટલું ભયાનક થાય માણસનું મૃત્યુ અને જ્યારે આ ક્રિયા કરી એ બે ત્યારે મહારાજને ઘટપુરમાં ખબર પડી અને મહારાજે સત્સંગમાં ચિઠ્ઠી લખી કે કૃષ્ણજીને મૂળજીને અમે વિમુખ કરીએ છીએ અમે સત્સંગમાંથી કૃષ્ણજી અને મૂળજીને વિમુખ કરીએ છીએ એને જે સહકાર આપે એની સાથે જે સંબંધ રાખે એની જે સેવા કરે એ બધાય વિમુખ એની કોઈ સાથે કોઈ સસંગીય સંબંધ રાખવો નહીં જે રાખશે એ અમારા સંપ્રદાયથી બહાર છે ભગવાનને રાખવા માટે આટલું ભયાનક કૃત્ય કરવું એને શ્રીજી મહારાજ વિમુખ કરે અને તોય જેના હૃદયમાંથી નિશ્ચય ના જાય એવા ભગત પાછળ ભગવાન રડે સમજાયું એને યાદ કરીને રોવું આવે કૃષ્ણજીને મૂળજી માન કુવાના અદાભાઈ કે મારે તો એની સેવા કરવાની આવા ભગત કોઈ હોય નહીં એને સેવા કરી પાટાપિંડી કરી છ મહિને બે હાજા થયા અને જાતે મગાવ્યો જાતે દીક્ષા ભગવા કપડા રંગી સીધા ઘટપુર પહોંચી ગયા ઓલી બે ઘરવાળીઓ હતી ને એને ખબર પડી કે આવે અમારા કામ ના આ રહ્યા જાઓ સાધુ બે જણા આવ્યા ગઠપુર મહારાજ કે તમે કોણ મહારાજ તમારા પરમહંસ મહારાજ કે અમે તો કોઈ તમારા જેવા પરમંશ કર્યા નથી તમારા નામ શું ત્યારે બે જણા કે નામ ને રૂપ તો મિથ્યા છે કે નામ અને રૂપ તો મિથ્યા છે મહારાજ કે આ જ્ઞાનની વાત રહેવા દો તમારું ડાપણ રહેવા દો નામ કો તમારા બે જણા કે મહારાજ અમારા નામ ને રૂપ મિથ્યા અમે કીધું મહારાજ કે તમે અમારી આજ્ઞા વિરુદ્ધ આ ભીષ્મ ક્રિયા કરી આવું તમને અમે કીધું નહોતું અને તમે આવી રીતે અહીં આવ્યા વિમુખ કાઢી મૂકો આ બેયને પકડી નહીંથી પાર્ષદોને ઓર્ડર કર્યો આ અહીંથી ડહળી નાખ્યા હો ગેલા કાંઠાની ઓલી પર કેવા દયાળુ મહારાજ આપણે આ કૃષ્ણજીને મૂળજીમાંનું કેટલું કર્યું જીવનમાં તો આપણે દાવો કરીએ કે મહારાજ તમે આમ કેમ ના કરો કૃષ્ણજીને મૂળજીએ જે મહારાજ માટે આટલું અપમાન કરવા છતાં કર્યું એમાંનું મેં કે તમે હું આટલો સાધુ થયો ને તો પણ તમે સંસાર છોડ્યો નથી હું સાધુ થયો તો પણ કહું કે મેં કે તમે કૃષ્ણજીને મૂળજીના અબજમાં ભાગનું પણ કાંઈ કર્યું નથી અબજમાં ભાગનું કરોડમાં નહીં અબજમાં ભાગનું નથી કર્યું આપણે આપણે જે કરીએ છીએ એ એ લોકોએ જે કર્યું એના અબજમાં ભાગનું નથી કશું જ નથી ભજન નથી તપ નથી સેવા નથી સમર્પણ નથી નિષ્ઠા નથી કરોડમાં ભાગનું નથી મારું ને તમારું અને આપણે ભગવાન પાસે ખોટો દાવો માંડતા હોઈએ ભગવાનને દાંત આવે આપણે દાવો માંડીએ ને ભગવાનને દાંત આવે કે ભગવાન કે તું વિચાર તો ખરો ભલા પૂર્વેના કંઈક બે ચાર ઇતિહાસો તો વાંચ અને એ વાંચીને પછી નક્કી કર ને તું મારી યાર ઝઘડવા આવી તું પૂર્વેનું કાંઈ જોતો નથી અને સીધો જ તું માની લે પેલો કૂવાનો દેડકો એવું માને કૂવા હું એકલો છું સમજે ને કૂવાના દેડકાને જ્ઞાન કેટલું હોય કુવા જેટલું હોય પણ પૂર્વેના ઇતિહાસો વાંચીએ ને ત્યારે ભક્તિની ખબર પડે બેઈને ઘેલાને ઓલે કાંઠે નાખ્યા બેય જ કીર્તનો ગાય તે મહારાજનો ઢોલિયોને અક્ષર ઓડી બે ખેંચાય મહારાજ પાર્સદોને કે આ ઓલા બે કચ્છી મારા મંડ્યા છે ગાવા તો અમને તો ઊંઘ આવતી નથી ને અમારો ઢોલિયો ખેંચે છે બેય ને કાંઠે કાંઠેથી ઓલી પાર નાખ્યાઓ તે વગડામ નાખ્યા આવે પેલા પાર્ષદો જઈને તે બીજે દિવસે પછી ન્યા પાછા કીર્તન ગાવા લાગ્યા મહારાજનો ઢોલિયો ખેંચાય મહારાજ કે ઓલા કચ્છી માળું હજુ નથી અને હજુ દૂર માંડવધાર ની ઓલી પર નાખ્યા ઓલા ભેગા ને કે જાઓ માંડવધાર ની ઓલી પર પેલા કચ્છી હતા બે ઊભા થયા ને કે જો સાંભળો આ તો મહારાજ કે છે ને એટલે ખસે જ બાકી તમારા જેવા હો ને તો અમે બગલમાં નાખીને દબાવી દઈએ ફરી આવ્યા તો તમારી ખેર છે કઈ આવતા નહીં કોઈ કેટલેક દૂર અમે જઈએ અને ત્યાં પાછા કીર્તનો ગાવા લાગ્યા ત્રીજે દિવસે મહારાજનો ઢોલ્યો મહારાજ કે આ તો અમારી અક્ષર ખેંચી નાખશે અને અહીં લઈ આવો અને બેહીને પાર્ષદો લેવા ગયા શ્રીજી મહારાજે અક્ષર ઓરડીએથી દાદર ઉતરીને એ બે દૂરથી આવે ને મહારાજે એ લોકો પહોંચે પહેલાં મહારાજે કૃષ્ણજીન મૂળજીને દંડવટ કરી લીધા અને મહારાજ બેયને ભેટી પડ્યા અને મહારાજ રડી પડ્યા કે વાહ મેં તમને આટલું દુઃખ આપ્યું આટલું અપમાન કર્યું તો તમે મને ના છોડ્યો આવા ભગતો તો ના હોય જેની પાછળ ભગવાન રડે જીવનમાં કાંઈક આપણે એવું કરીએ કે ભગવાનને રોવું આવે આપણી પાછળ આપણે ભગવાનની પાછળ તો રડ્યા પણ એ આપણી પાછળ રડે આપણે ભગવાનને તો સંભારીએ પણ આપણે કંઈક એવું કરીએ કે એ આપણને સંભાળે આપણને સંભાળે હા આ સભામાં અને ઓનલાઈન સાંભળતા ઘણા ભક્તો એવા છે કે એ માર્ગે ઘણા આગળ છે ઘણા આગળ છે પણ અટકવાનું નથી અટકવાનું નથી અખંડ ભગવાન આપણને સંભારે કરે ને ભગવાન અખંડ આપણા ગુણોને સંભારીને રડે એ ગુણો પણ આપણા તો નથી જ કોના છે એમના જ છે એમના જ આપેલા છે પારકા જ દાગીનાઓ છે આપણી પાસે જેટલા ઘરેણા છે પારકા જ છે આપણા એના જ દાગીનાઓ પહેરીએ છીએ આપણે એનું જ આપેલું ભોગવીએ છીએ એનાથી જ શોભીએ છીએ એનાથી જ આપણી સેવા થાય છે એનાથી જ આપણે ભક્તિ કરીએ છીએ એની જ આપણી આપેલી નિષ્ઠા છે પણ એ રાજી થાય છે એ રોવે છે આ બધું ભગવાનની આવી લીલા છે માટે લક્ષ્મણજીને જોઈ અને મહારાજ કે હું તમને ઘણી વખત યાદ કરીને રડું છું જીવ પ્રાણી માત્રના સ્થિર ઉપર કર્મવર્ષ દુઃખો તો રહ્યા જ છે મને તજી દઈને જીવ જે અન્ય સુખની આશા રાખે છે ત્યાં સુધી તેના દુઃખોનો સદંતર નાશ થતો જ નથી જે જીવ પરમાત્મા સિવાય અન્યની આશા રાખે છે તે મરીને જમપુરીમાં જાય છે તેના ઉપરથી ક્યારેય લક ચોરાસી મટતી નથી વારંવાર દુઃખ ભોગવ્યા કરે છે ચાર ઘડી એટલે કે દોઢ કલાક જેવો સમય થયો ત્યારે દોઢ કલાક જેટલો દિવસ બાકી રહ્યો દોઢ કલાક જેવો દિવસ એટલે છ વાગવાની અંદર દોઢ કલાક એટલે સાડા ચારની આસપાસનો સમય થયો ત્યારે ગંગા ભોજન લઈને આવ્યા ગંગાજી ભોજન બનાવવા ગયા હતા તજુ આવે આવ્યા બધું બહુ બનાવ્યું ને મેનું મોટું હશે ગંગાજીનું ઘરમાં કોઈ રોકનાર ટોકનાર નહોતું એટલે જાજુ બનાવે ગંગાને કિનારે ખુલ્લી જગ્યામાં ઘણો સારો ચોક હતો તેમાં ચોકી ડાળી તે ઉપર શ્રીહરી જમવા બેઠા અનંત પ્રકારના ભોજનોને દેખીને શ્રીહરી મંદ મંદ હસવા લાગ્યા બહુ પ્રકારના ભોજન ગંગા બનાવી લાવ્યા હતા લક્ષ્મણજીએ તો ફળ ફ્રૂટમાં પતાવી દીધું અમે પુરુષ ઘરમાં હોય ને ત્યારે જોવા જેવું હોય અમે ક્યાંક પધરામની એક હોય ને પુરુષ એકલા હોય ને તો અમે જઈએ પછી તે સફરજન સુધારવા બેઠા હોય સમજા ને ચપ્પુ અને સફરજન લઈને અમારી પાસે આવે સ્વામી આ છે લો અરે ભાઈ આ સુધારી નામ રાખવું જોઈએ તો ભાઈ સુધારે ને તે તમારે એવી સુધારી એક ચીર પાતળી એક જાડી એક ઊંચી એક નીચી જોવા જેવું હોય આમ તો સ્વામી હું કોઈ દી કઈક કરતો જ નથી આજ તો તમે આવી વિજ્ઞાન કરવું પડ્યું ને આસન ઠાકોરજી માટે આસન ગોતી લાવું ખબર ના હોય ને તો હાથ લુછવાનું નેપકિન લઈ આવે જો ઘરમાં બેનો ના હોય અને પુરુષ એકલો હોય ને તો અમને બહુ અનુભવ આવા થાય બધું બાકી હોય એનો દીવો હોત ઘી પૂરવાનું દીવાનું બાકી હોય આરતી તૈયાર કરવાની બાકી હોય પછી એ રૂ લઈને આવે સ્વામી લો વાટ કર દો ને એ ઘી ગરમ કરવા જાય અને આવું બધું થાય પણ જેના ઘરમાં બહેનો હોય એને બધું તૈયાર રાખ્યું હોય શીરો તૈયાર રાખ્યો હોય ઘણી વખત સૂકો મેવો તૈયાર હોય આસન પાથરી હોય સંતોન બેસવાનું પાથરી હોય પણ પુરુષને જો તૈયારી કરવાની હોય તો ગજબનું થાય બધે એવું હોય એવું નથી કહેતો અપવાદરૂપ આવું તો અપવાદરૂપ જ હોય ક્યારેક જ મળતું હોય પણ થાય છે એવું ક્યારેક ના થાય એવું નહીં ગંગાને કિનારે ખુલ્લી જગ્યાની અંદર મહારાજ જમવા બેઠા શ્રીહરી થાળ જમી રહ્યા પછી ચડું કરીને જળપાન કર્યું પછી એક થાળ પીરસીને લક્ષ્મણજીને આપ્યો લક્ષ્મણજીને પણ પ્રસાદ દીધો લો ગંગાજી બનાવી લાવ્યા છે તમારે ઘેર તો કોઈ બનાવવાળું છે નહીં મંદિરમાં એકલા બેઠા છો થાળ જમજો આ લો થાળ આપ્યો એ વખતે ગંગાએ પોતાના સેવકોની સાથે શ્રીહરિની પૂજા કરી શ્રીહરિના ચરણોને કેસર ચંદન ચર્ચીન પછી પોતાની છાતી ઉપર લીધા ગંગાજીએ યતિ એવા લક્ષ્મણજી પણ અનેક પ્રકારનો પૂજાપો લાવીને શ્રીહરિના અંગો ઉપર કેસર ચંદનની ચર્ચા કરી યતી કીધા લક્ષ્મણજીને યતિ કીધા યતિ એટલા માટે કીધા કે લક્ષ્મણજી બ્રહ્મચર્યનો અવતાર હતા સીતાજીના સીતાજીનું જ્યારે અપહરણ થયું અને સીતાજીના જ્યારે ઘરેણા મળ્યા અને ત્યારે રામચંદ્રજી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ આ ઘરેણા વૈદેહીના છે આ ઘરેના સીતાજીના છે માતાજીના છે તું ઓળખે છે ત્યારે લક્ષ્મણજીએ કીધું કે પ્રભુ હું ફક્ત સીતાજીના ઝાંઝરને ઓળખું છું કારણ મેં ક્યારેય પણ સીતાજી બાજુ નજર માડીને જોયું જ નથી મેં માની હામું ક્યારેય જોયું જ નથી પણ રોજ સવારે જ્યારે તમારા ચરણોમાં ને માતાના ચરણોમાં વંદન કરતો ત્યારે માના ઝાંઝર મને દેખાતા એટલે હું ઝાંઝરને ઓળખું છું ચૌદ વર્ષ એકાંતમાં સીતાજી જેવા રૂપવંતી સ્ત્રી આ બ્રહ્માંડમાં લક્ષ્મીજી સીતાજી એટલે લક્ષ્મીજીનો અવતાર એના જેવું રૂપ કોઈનું નથી ભગવાન પછીનું રૂપ જેનું છે એવા સીતાજીનું રૂપ એવો સીતાજીની ભાષા એવી સૌમ્યતા એકાંતની અંદર જંગલની અંદર રહેવા છતાંય જે લક્ષ્મણજીએ ક્યારેય સીતાજીનું મુખ નથી જોયું એ લક્ષ્મણની નિષ્ઠા કેટલી હશે રામચંદ્રમાં વિચારો તો ખરા એવા ભગત પાછળ ભગવાનને રોવું આવે એવા ભગત પાછળ આવે જેની નજરની અંદર ભગવાન સિવાય બીજું ના હોય ને એની જ નજર આવી થઈ શકે જેની નજરમાં ભગવાન જ પ્રધાન હોય એની જ નજર આવી થઈ શકે અને શ્રીજી મહારાજ તો અંતર્યામી છે એનો કેમેરો તો કેવો છે આ સીસી કેમેરા છે એની અંદર આજે કેટલા લોકોના કૌભાંડો પકડાય છે તમે જોવો છો ને મારા કરતાં વધારે જાણતા હશો કે આ સીસી કેમેરા નાના કેમેરા ચશ્મા કેમેરા પેનના કેમેરાથી કેટલાય લોકોના કૌભાંડોને કેટલી ખરાબ પ્રવૃત્તિઓ પકડાય છે કારણ શું છે ભગવાનનો ડર નથી જેને ભગવાનનો ડર છે જેને ભગવાન દેખાય છે મને જોવાવાળા મહારાજ છે એમ છે એની આંખ ભગવાન સિવાય બીજું ન જોઈ શકે એની જીભ ભગવાનના પ્રસાદ સિવાય બીજું ન લઈ શકે એને ખબર છે ભગવાન તો જોવે છે જાણે છે આ મારા કપટને એક એક લેખો લેશે ભગવાન એટલે કોણ પચીસ તારીખે પચીસ મિનિટે આટલી સેકન્ડે આ જગ્યાએ આમ તે કર્યું હતું કે નહીં તે આમ જોયું તું કે નહીં અને બિલકુલ એની બહાર નીકળે એટલે તરત આમ મૂવી બતાવી દે જો આ તું જ છોક બીજો આટલો એક્યુરેટ કેમેરા છે ભગવાનના એવો જેને ભય હોય એ હંમેશા સાવધાન રહે એને બીક રહે એને ગમે તે જોવાનું આમ ઈચ્છા થાય તરત ના જોઈ નાખે એને તરત એમ થાય કે આવું જોવું એ તો મારા કામનું નથી અને ભગવાન તો મને જોવે છે ભગવાનને કેવું લાગશે ભગવાનના અંતર્યામી સાધુઓ હશે એને કેવું લાગશે અંતર્યામી ભગવાનના એવા સંતો છે એ તો આપણા આત્માની બાજુ જોવે ત્યારે આપણા તમામ કર્મોને જેમ હાથમાં આમડું જોવે એમ જોઈ લેતા હોય પણ બસ એની ખૂબી એટલી જ છે સુની પારકા દોસ્તને ડાટે તે જીવના રૂડા થવા માટે આપણા દોસ્તને જો એવા ભગવાનને ભગવાનના અંતરિયામી સાધુઓ કહેવા માંડે ને તો આપણે એ ભગવાનને સાધુ પાસે જતા બીએ બીક લાગે આપણને એની પાસે જતા એટલે કહે નહીં પણ એ ડાયરેક ઇન કોઈ પણ રીતે આપણને જણાવી દે ખરા કે સાવધાન રહેજો હું જાણું છું એમ જણાવે અને જણાવીને ચેતવે લક્ષ્મણજી યતિ પુરુષ એટલા માટે કહેવાયા પુષ્પોના આભૂષણ અત્યંત પ્રેમથી પહેરાવ્યા સોનાનો દાગીનો તો મહારાજને પહેરાવવાનો નહોતો કારણ કે ભગવાન અત્યારે વૈરાગ્યને ગ્રહણ કરેલો છે એટલે ફૂલના આભૂષણો પહેરાવ્યા અને આંખોમાંથી પ્રેમ ભાવના આંસુઓની ધારા વહેવા લાગી પછી આરતી ઉતારી એમને વારંવાર કહ્યું પ્રભુ આપ આવા ને આવા નિરંતર મારી સમીપે રહો લક્ષ્મણજીએ કીધું પ્રભુ તમે મારી પાસે રહો ત્યારે શ્રીહરિએ તેનો નિશ્ચળ પ્રેમ જોયો પછી પ્રસન્ન થઈને તે વરદાન આપ્યું વરદાન આપ્યું શ્રીહરીએ કે હું તમારી પાસે રહીશ ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુણી વીરચિત શ્રી હરિચંદ સાગરના દ્વિતીય પૂરમાં શ્રીહરિ લક્ષ્મણ ઘાટે આવ્યા અને ગંગાએ તથા લક્ષ્મણજીએ પૂજા કરી એના હવે ચૌદમો તરંગ થયો પૂર બીજું તરંગ પંદર આધારાનંદ સ્વામી હરિચંદન સાગર ગ્રંથની અંદર લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે

આયે શ્રી પોલે લક્ષ્મણ ઝુલા જ્યાં લક્ષ્મણજીનું મંદિર હતું ત્યાં શ્રાવણ શ્રામ શ્રાવણી આવી છે જે હરિચંદ્ર સાગરમાં આગલા તરંગમાં એનું વર્ણન આવશે મહારાજે ત્યાં જનોઈ બદલી છે મહારાજ ત્યાં આગળ લક્ષ્મણજી સાથે એક રાત રહી અને લક્ષ્મણ ઝુલાનો ઘાટ ઉતર્યા એ લક્ષ્મણ ઝૂલાનો ઘાટ ઉતરો ને એટલે તમે ત્યાં ગયા હશો એને દેખાતો હશે કે લક્ષ્મણ ઝૂલાનો ઘાટ ઉતરો એટલે બાજુ ઉપર જ્યાં ઉતરીને જાઓ ત્યાંથી રસ્તો છે અહીં બતાવીશ એક બાજુ પર કેદારનાથ સીધો જ ત્યાંથી જવાય છે એ રસ્તો ત્યાંથી જુદો પડે છે એ આ ઝૂલા ઉપર થઈને જ એ બાજુ જવું પડે એ રસ્તો ત્યાંથી શરૂ થાય છે ઉત્તર ભારતની યાત્રા દરમિયાન જે ગયા હોય એને આ બધો ખ્યાલ હોય મહારાજ એ બાજુ ચાલતા થયા બે દિવસ સુધી રસ્તામાં ચાલ્યા લક્ષ્મણજી એમને રસ્તો બતાવવા માટે આવ્યા લક્ષ્મણજીએ રસ્તો બતાવ્યો પછી લક્ષ્મણજીને ત્યાં ઊભા રાખ્યા અને મહારાજ ચાલતા થયા બે દિવસ સુધી રસ્તામાં ચાલ્યા ત્યારે શ્રીપુર નામે શહેર આવ્યું મહારાજ શ્રીપુર શહેરમાં પહોંચ્યા છે અને શ્રીપુર શહેરની અંદર ઉદ્ધવજીએ જ્યારે શ્રીકૃષ્ણ પરમાત્માનો વિયોગ થયો ત્યારે તેને આ સ્થળે તપ કર્યું હતું તપે કરીને તેને જ્યારે પોતાના શરીરને અત્યંત સૂકવી નાખ્યું ત્યારે નારદજીએ તે પૂર વસાવ્યું હતું શ્રીહરી પહેલાં ચિત્તભંગ પર્વત ઉપર ચડીને નીચે ઉતર્યા અને પછી મનભંગ પર્વત ઉપર ચડીને નીચે ઉતર્યા તે પર્વતની શોભા અપાર હતી તેના ઉપર અનેક પ્રકારના વૃક્ષો હતા તેમાં અનેક જાતના પંખીઓ મધુર સ્વરે બોલતા હતા મહારાજ લક્ષ્મણપુરથી આગળ ચાલતા શ્રીપુર ગામ આવે જ્યાં આગળ જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન અંતરધ્યાન થયા ત્યારે ઉદ્ધવજીને શ્રીકૃષ્ણનો વિયોગ થયો હતો અને વિયોગના કારણે જેનો વિયોગ થયેલો હોય ને એનું શરીર સુકાઈ જાય એનું લોહી સુકાઈ જાય એને ખાવું ભાવે નહીં એટલે ઉદ્ધવજીનું શરીર ત્યાં સુકાઈ ગયું અને ત્યારે નારદજી એ શહેર વસાવ્યું હતું જેનું નામ શ્રીપુર પડેલું છે જે શ્રીપુર અત્યારે ગઢવાલ પ્રદેશ જે કહેવાય ઉત્તરાખંડનો ગઢવાલ પ્રદેશ ત્યાંના શ્રીનગર શહેર જે તેનું મુખ્ય શહેર છે એ જ શ્રીપુર હતું કમલેશ્વર મઠ ત્યાં આગળ છે જ્યાં આગળ રામચંદ્રજી ભગવાને કમળ પૂજા કરેલી શિવજીની પૂજા કરતા તો શિવજીએ રામચંદ્રની પરીક્ષા લેવા માટે કમળ જે ટોપલીમાં હતા ને એમાંથી એક કમળ ઓછું કરી દીધું એક કમળ ઓછું કર્યું રામચંદ્રજી પૂજા કરવા લાગ્યા એક કમળ ઘટ્યું ત્યારે રામચંદ્રજીએ પોતાના નેત્રકમળને અંદર આપી દીધેલું શિવજીની પૂજા કરવા માટે શિવજી બહુ પ્રસન્ન થઈ ગયેલા ત્યારથી કમલેશ્વર મઠ તરીકે એ જગ્યા પ્રસિદ્ધ થઈ અને શ્રીજી મહારાજ જ્યારે આ શ્રીપુરમાં ગયા છે ત્યારે એ અલકનંદા નંદ અલકનંદા નામની નદી છે જે ગંગાનો જ એક પ્રવાહ છે ત્યાં ધનુષ્ય આકારે વહે છે એટલે એને ધનુષ્ય તીર્થ તરીકે પણ કહેવાય છે અને અલકનંદા નદીના કાંઠા ઉપર આ શ્રીપુર શહેર અનેક વખત એક વખત નહીં ઘણી બધી વખત તૂટી ગયું છે પાછું બન્યું છે તૂટી ગયું છે પાછું બન્યું છે કારણ કે ત્યાં બે ઉપદ્રવ એક ભૂકંપ જે અત્યાર થાય છે ને એ આજનો નથી ત્યાં નીચે જે પૃથ્વીની પ્લેટો છે એ આજની નથી એ યુગો યુગાંતરથી છે અને એ શ્રીપુર શહેરની આજુબાજુ અલકનંદા નદીમાં અનેકા અનેક વખત ભૂકંપ આવેલો છે અનેકા અનેક વખત એ શ્રીપુર શહેર તારા જ થઈ ગયેલું છે અને પાછું ત્યાં આગળ વસાવેલું છે શ્રીજી મહારાજ જ્યારે ત્યાં શ્રીપુર શહેરની અંદર ગયા છે એટલે કે મહારાજ ત્યાં શ્રીપુર શહેરની અંદર જ્યારે પહોંચ્યા હતા ત્યારે સત્તરસો ને બાણું ઈસવીસન સત્તરસો ને બાણુંની સાલ હતી અને ત્યારે મહારાજ ત્યાં પહોંચેલા અને એ દરમિયાન ત્યાં આગળ નિર્મલપુરી નામના એક મહંત હતા આ કમલેશ્વર મઠના એ મઠના મહંત નિર્મલપુરી હતા અને એ ત્યાં રહેતા એ મઠના જે ઇતિહાસો છે એ ઇતિહાસોની અંદર આ ઘટના લખેલી છે અને અત્યારનું જે ગઢવારે શ્રીપુર જે શહેર કહેવાય છે ટેકરા ઉપર વસાવવામાં આવીશ કારણ કે નીચે ઘણી વખત ધ્વસ્ત થઈ જતું એટલે ટેકરાની ઉપર વસાવવામાં આવીશ અને જે કમલેશ્વર મઠ કે જ્યાં મહારાજા શ્રીપુરમાં ગયા એ કમલેશ્વર મઠ એ સમયે ત્યાં ગઢવાલનો રાજા હતો જયકૃત શાહ એને એ જમાનામાં બહુ બધી જમીન એ મંદિરને આપેલી અને લાખ રૂપિયાની આવકવાળું એ મંદિરને કરેલું લાખ રૂપિયાની આવકવાળું અને એની સ્થાપના જ્યારે આદિશંકરાચાર્યજીએ બદ્રીનાથની અંદર તમે ગયા હો કે એનો ક્યારેય દર્શન કરાવ્યું તો બદ્રીનાથમાં નરનારાયણ દેવનું મંદિર છે એ આદિશંકરાચાર્યજી એની સ્થાપના કરેલી છે અને એ જ સમયે આ કમલેશ્વર મઠની અંદર પણ શિવજીની સ્થાપના એ જ સમયે થયેલી છે એવું મનાય છે મહારાજ ત્યાં પહોંચ્યા એ શ્રીપુર શહેરની નજીક બે પર્વત છે એકનું નામ ચિત્તભંગ અને બીજાનું નામ મનભંગ ચિત્તભંગ એટલે ચિત્તને ભાંગી નાખે અને મનભંગ એટલે મનને ભાંગી નાખે પર્વતની શોભા જુઓ ને ત્યાં તમારું મન લોભાઈ જાય પર્વતની શોભા જુઓ ને ત્યાં તમારું ચિત્ત ખેંચાઈ જાય કહેવાનો અર્થ એવો છે એવા પહાડો છે મહારાજ બે ઉપર ચડ્યા એ બે પહાડો ઉપર ચડવા પાછળનું કારણ એ હતું કે ટ્રેકિંગ કરવા નહોતા ચડ્યા કસરત કરવા નહોતા ચડ્યા પણ એ પહાડો ઉપર અનેક ઋષિ મુનિઓને સીધો તપ કરતા હતા એના તપની સમાપ્તિ કરાવવા એને દર્શન આપવા મહારાજ ઉપર ગયા છે પછી મહારાજ નીચે આવ્યા अनेक प्रकार के फल फूल शोभे अनेक प्रकार के, के फल फूल शोभे देखत मुनिवर के मन लोभे देखत मुनिवर के मन लोभे जो देखत सौ गिरवर जाई ताके चीत जात लो भाई। जो देखत सो गिरवर जाई ताके चित ુ વાય જો કુ સબકીના ગુલતના રોગી કુસબકીના જાને એહી ભગવાના રોગી જાને ફલ ફુલ અનુપમ બારી હરી કો દેવાય તે ફલ ફૂલ અનુપમ બારી હરી

सबे सब ही बाविक ताके पाप सबे हर लीने वाके के सब ही बाविक ताके पाप सबे हर लीने वाके के जन सब ही बाविक ताके पाप सबे हर लीने वाके पुर जन सब ही बाविक ताके पाप सबे हर लीने बा ત્યાં અનેક જાતના ફળ ફૂલ ને ફળ શોભતા હતા મુનિયોના પણ મન લોભાઈ જતા એવું એ શ્રીપુર શહેર હતું એ પર્વતોને જે જોતું એનું મન લોભાતું ખેંચાતું એ પર્વત ઉપર બેસીને મોટા યોગ્ય તપ કરતા જીવ જંતુ થી ક્યારેય યોગ્ય ડરતા નહોતા જીવ જંતુ થી ડરે એ જઈએ કે ને એક નાનું ઉંદર નીકળે તો કુદા કૂદ કરે ઘણા તો કેટલા મોટા થયા હોય તો આટલી ઉંદરટી જોયે ને તો આ હા 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 તમને લાગે નહીં કે આ પચાસ વર્ષ કાઢ્યા છે એમ એવું થઈ જાય ઘણા કેવા હોય બીવે એક બિલાડી આવી હોય તો બીવે એવું હોય કારણ કે જોયું ના હોય અત્યારના છોકરા તો ખાસ પણ ઘણા ને એવો ભય હોય એ પૂર્વનો ભય હોય પૂર્વનો આપણો વેરી હોય ને એટલે ભય હોય એનો એવું થાય સહજ વેર હોય ગણાકને ઘણાને એવું હોય સર્પ જોવે ને તો એને મહિના સુધી પછી સ્વપ્નમાં સર્પ જ દેખાય જ્યાં ઊંઘે ને લાગે અહીંથી નીકળશે એવું થાય સર્પ કાળનું સ્વરૂપ છે એટલે ઘણાને એવો ભય લાગે પણ જીવજંતુની બીક લાગે એ કાંઈ પર્વતમાં જોગી ના થઈ શકે આ જોગીઓ જીવજંતુથી ડરતા નહોતા સિંહ હાથી ને વાઘ એ બધા પાસે પાસે બેસતા ક્યારેય કોઈની હિંસા કરતા નહીં તમને એમ થાય ખાતા શું હશે આ હિંસા કરતા ખાતા શું હશે ભગવાન જયારે પ્રવેશ કરે ને ત્યારે બધું આવું થઈ જાય જે જગ્યાએ સીધો રહેતા હોય ને ત્યાં બધા એવા જ હોય સિદ્ધ જેવા જ હોય તેમને અંદરો અંદર કોઈને વેરભાવ થતો જ નહીં બધા એક સાથે વિચારતા ઘુમતા હરના ને સિંહ બે આરે રમેન્યા શ્રીહરિ ત્યાં થોડા દિવસ રહ્યા ત્યાંના નિવાસી યોગ્યોને પોતાના દર્શન દીધા મારા ત્યાં થોડા દિવસ રહ્યા બધા યોગ્યોને આનંદ કરાવ્યો યોગ્યોએ જાણ્યું આ તો ભગવાન છે ઘણા ઉત્તમ પ્રકારના ફળ ફૂલ લાવીને એ વખતે શ્રીહરીએ સૌને શ્રીહરિને સૌએ જમાડ્યા પછી ઉદ્ધવના આશ્રમને સંપૂર્ણ જોઈને શ્રીહરી ત્યાંથી શ્રીનગર આવ્યા અને શ્રીનગરના લોકો બહુ ભાવિક હતા તેમના બધા પાપોને શ્રીહરીએ વિનાશ કર્યો મહારાજ ત્યાંથી પછી નીચે પહાડો પરથી ઉતરીને શ્રીપુરમાં આવ્યા એ શ્રીપુરની કથા અહીં આધારાનંદ સ્વામીએ બહુ ટૂંકમાં લખી છે મહારાજને શ્રીપુરથી સીધા ગુપ્ત કાશી પહોંચાડ્યા છે પણ એક શ્રીપુરની કથા બહુ સુંદર હરિલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે લખી છે કે મહારાજ જ્યારે આ શ્રીપુરની અંદર પહોંચે છે ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો સાંજ પડી ગઈ છે પહાડો ઉપર ચડીને મહારાજ હેઠા ઉતર્યા ને ત્યાં રાત પડી ગઈ હવે ગામ હતું શ્રીપુર વસ્તી હતી વસ્તીમાં મહારાજ જવાનું પસંદ કરતા નહોતા વસ્તીમાં તો ગમતું જ નહોતું એટલે મહારાજ અલકનંદાના કાંઠા ઉપર આવી બાર ખુલ્લી જગ્યામાં એક ઝાડ નીચે બેઠા ત્યાં નજીકની અંદર પેલો કમલેશ્વર મઠ હતો એના મહંત હતા નિર્મલગીરી જે મેં એમના તમને નામ કીધું જે શાસ્ત્રમાં નામ નથી પણ એના જે મઠના ઇતિહાસો છે એમાં એ નામ છે એને આવી અને મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ હે વર્ની હે તપસ્વી તમે અહીંયા આવ્યા છો બહુ સારું છે મહાંત જે તે મઠમાં રહે છે તે આવીને શ્રી હરિને કહે છે હે બ્રહ્મચારી મઠમાં હી આવો કાં તો તમે ગામ વિશે સીધાવો આવો જમો ભોજન રૂડી બાતે સુવો સુખેથી મઠમાં હિરાતે ભાષે નિશામાં ભય કેરો તે પ્રાણીનો નાશ કરે ઘનેરો એ નિર્મલ મહંત આવ્યા ને નીલકંઠ વર્ણિ પ્રાર્થના કરવા લાગ્યા હે બ્રહ્મચારી તમે તપસ્વી છો નાના બાળક છો આ ગામમાં તમે પ્રથમ વખત આવ્યા છો તમને ખબર નથી કે આ ગામના પાદરોમાં સિંહ ફરે છે અહીં બહુ મોટા ભયંકર સિંહો છે તમને મારી ખાશે તમે કાં તો વસ્તીમાં જતા રહો એટલે કે શ્રીપુર ગામમાં જતા રહો કાં તો તમે મારા મઠમાં આવી જાઓ તમે ભૂખ્યા પણ થયા હશો મારે ત્યાં ખાવા પીવાના ઘણા ભોજનો છે તમે આવો અને ત્યારે નીલકંઠ વર્ણી કે છે કે મારે આવવાની ઈચ્છા નથી ઈચ્છા નથી ભોજનની અમારે શું કામ તો ત્યારે આવો ટલે ઠીક અમે સુવાશે ભવિષ્યમાં જે થવાનું થશે આવો હોય ને એ જંગલમાં જઈ શકે અમારે ભોજન કરવું નથી અમારે મઠમાં આવવું નથી અમને વસ્તીમાં ગમતું નથી જે થવાનું એ ભવિષ્યમાં થશે અમે તો અહીંયા આગળ ઊંઘી જશું અમારે ભોજનની કોઈ ઈચ્છા નથી પછી મહારાજે મહંતને કીધું છે કે મહંતજી તમે જો એવું કહો છો તમે જો એવું કહો છો કે મૃત્યુ અહીંયા આગળ આવશે ને સિંહ તમને મારી નાખશે તો શું તમારા મઠના દરવાજામાં મૃત્યુ નહીં પેશે તમારા મઠના દરવાજામાં જે બેસે એ બધા જીવતા રહેવાના છે પેલા મહંત એ થઈ ગયા કા અગિયાર વર્ષનો છોકરો આટલો નાનો અને મને હું ઉપદેશ આપે છે હમણાં સિંહ આવશે ત્યારે આને ખબર પડશે અને મહારાજે મહંતને કહે છે સાંભળો સંતાઈ પેઠે નહીં મોત મૂકે ચૂકાવવાથી નહીં મોત ચૂકે અનેક દોરા દસી હાથ બાંધે આયુષ્ય ટોટે નહીં કોઈ સાંધે મહારાજ કે છે કોઈ સંતાઈ જાય મૃત્યુ આવે ને સંતાઈ જાય કોઈ આજ સુધી એવો એક મળ્યો છે મૃત્યુથી એવો છુપાવા મહેનત કરે તો પણ મૃત્યુ તો ગમે ત્યાંથી પકડી લે છે ગમે ત્યાંથી પકડી લે છે ઘણી બધી કથાઓ છે એવી દસે આંગળીઓ દોરાન વીટીઓ બાંધી હોય સમજ્યા ને છેલ્લા શ્વાસ ગનતો હોય કે બચી જાય બચી જાય બચી જાય બચી જાય પણ મૃત્યુથી નથી બચાતું રાજા જુઓ વૈદ અનેક રાખે રાજા તો કેટલા બધા વૈદ રાખે ડોક્ટર મોટા મોટા લાવે ને માણસો આરોગ્ય થવા બહુ ચીજ ચાખે ઘણા પ્રકારના ઔષધો મોગા મોગા લે જીવાડવા જીવાડવા મહેનત કરે તો પણ જીવી શકતા નથી હવે આવે જુઓ સાંભળો જનો મોત ઠકી દરે છે કોણ બીવે છે કોણ બોલો તો આપણે બીએ છે કે નહીં હું બીવું છું અને તમે બીઓ છો આ તો કોને છે ઓલા મઠના જનો મોત થકી ડરે છે તે શું ડર્યાથી કદી ઉઘરે છે મોડું વેલું મરવાનું જાને તો તે મુવાનો ભય સિદાને મોડું વહેલું મરવાનું તો છે જ એટલે જ શ્રીજી મહારાજે અંતેના ત્રીસમા વચનાઓમાં કીધું છે આ ઘડીએને આ પડે મરી જાવું છે એ અનુસંધાન અમને નિત્ય રહે છે એક દિવસે ચૂકાતું નથી અને આપણને એક દિવસ પણ યાદ આવતું આશ્ચર્ય કેવું શ્રીજી મહારાજને એક દિવસ આ વાત ભૂલાતી નથી અને આપણને એક દિવસ પણ આ વાત યાદ આવતી નથી આપણને યાદ આવે છે ક્યારે ક્યારે યાદ આવે છે જ્યારે આવી વાત સાંભળીએ ત્યારે અને એમાં પણ બહુ યાદ ના રહે અહીં વાત સાંભળો ને પછી ઓલી બાજુ મેંગો ડિલાઇટ જમો એટલે ભૂલી જ જાઓ અહીં ગમે એવી વાત કરવી આ ઘડીએ ના પડે મરી જવું છે વાસના ટાળી નાખજો હા ક્યારે કાળ આવે નક્કી નથી પણ ત્યાં પેલું મેંગો ડિલાઇટ ઉતરશે ને હમણાં એટલે જઈશો આ ડિલીટ પછી તો કેમ કેટલા બિઝનેસ કેટલા ધંધા કેમ લગન પાણી છોકરા તે બધે લાગી જશો ફ્યુડલમાં જશો જોયું શું લઈ ગયા કઈ લઈ ગયા કઈ લઈ ગયા જતા રહ્યા ને આવું જ છે આ જગત તો હા ત્યાંથી જેવા ગાડીમાંથી છૂટા પડ્યા હા હા બેબી સવારની પાર્ટી આવવાનો છું આવવાનો છું શનિવાર પહોંચીશ ટાઈમે જય સ્વામીને પતી ગયું ઘેર પહોંચે નહીં લે પેલું કાર્ડ કાઢીને હવે આવતા વીકેન્ડોમાં કયા પ્રોગ્રામો છે જોઈ લે ચાલું પાછું ભૂલાઈ ગયું શ્રીજી મહારાજ કે અમને એક ઘડી પણ ભૂલાતું નથી ભગવાન એક ગળી ભૂલતા નથી અને આપણે એક ગળી સંભાળતા નથી જે મૃત્યુ સત્ય છે મને તમને પકડવાનું જ છે કોઈ પણ સમયે છે કોઈ પણ ઉંમરે છે કોઈ પણ જગ્યાએ છે આટલું સત્ય છતાં પણ કેટલું ભૂલાતું સત્ય એટલે કે છે કે મૂર્ખાજનો બીવે એટલે આમ તો એવું કહેવાય કે આપણે બીતા નથી એટલે યાદ નથી રાખતા વાત તો આચી આપણે હોશિયાર જીએ મહારાજે જે બીવે એને મૂરખ કીધા એટલે આપણે બીતા ના હોય તો જ યાદ ના રહે ને નહીં તો યાદ રહે જેનો ભય હોય ભૂલાય કોઈ દી ભૂલાય આપણે પ્લેનમાં બેઠા ને પ્લેન હાઈજેક થયું હોય પાંચ જણા પ્લેનમાં એવા ચડી ગયા હોય ને આપણને ખબર હોય કે પ્લેન હાઈજેક થયું છે અને આપણી વીસ કલાકની જર્ની હોય તો વીસ કલાકમાં ભૂલાય ખરું કે પ્લેન હાઈજેક નથી થયું એમ થાય ઘેરથી ઢેબરા લઈ ગયો શું ઘેરથી અહીંથી મગજ ઘનશ્યામ મહારાજનો દીધો હોય તો પ્લેનમાં ભાવે ભાવેગા પ્રસાદ જમતા જમતા ભલે જે થવું એ થાય ના થાય સતત યાદ રહે વીસ કલાક સુધી ઉતરે નહીં ઉતરે તો એ જોવો નીચે ક્યાં ઉતાર્યું છે ખરેખર ઇન્ડિયા પહોંચવાનું ન્યાજ ઉતર્યું કે બીચે ઉતર્યું છે જીવને બહુ ઓછી બુદ્ધિ છે આમ તમે જોવો ને તો જાજી બુદ્ધિ નથી આ બહુ આપણે બધું કરતા હોઈએ પણ આપણી બુદ્ધિ શ્રીજી મહારાજ ની નજર જુઓ તો બહુ થોડી છે મૃત્યુ અનુસંધાન જેને રહે ને એ તો ઘણું બધું કરતો થઈ જાય એમના વિચારે પૂજા કાલે કરીશ એમના વિચારે તિલક ચાંદલો કાલે કરીશ એમના વિચારે આ ખાવા પીવાનું બહારનું કાલે છોડીશ એવું ના વિચારે કા કાલે કરીશ કારણ કે એને ખબર છે મૃત્યુ હમણાં થયું તો શું માળા કાલે કરીશ મંદિર ઉંમર થાય પછી જઈશ ભજન પછી કરીશ કથાઓ પછી સાંભળીશ એવું બધું કોણ વિચારે કે જેને મૃત્યુ દેખાતું નથી એ પણ જેને દેખાય છે એ તો ભાઈ એમ એ તો જાણે કે મારો તો સમય જાય છે એક તો જિંદગીની અડધી ઉંમર તો ઊંઘવામાં જાય આપણી તમે વિચારો પચાસ હાઇટ સિત્તેર વર્ષ આપણે સુખેથી કદાચ જો જીવી શકીએ શરીર સારું રહે કોઈ બીજો કોઈ ના થાય ઇન્સિડન્સ તો એવી એમાં જીવી એમાંથી અડધી જિંદગી તો આપણી ઊંઘવામાં જાય કારણ કે આપણે આઠ કલાક તો ઊંઘી જ જવાના દિવસના આઠ કલાક જોબ કરવાના નક્કી થઈ ગયું અડધી જિંદગી કઈ ઊંઘવામાં હવે અડધું પેલું રહ્યું એની અંદર સગા સંબંધીઓ છોકરા ખાવું પીવું દેહની શુશ્રુષા કેટલી માથાકૂટ ભગવાન કેટલા કલાક ભજાય સિત્તેર વર્ષ માણસ જીવે ને તો એમાંથી માંડ દહ પંદર વરસ ભગવાન ભજતો હોય તો ભજતો હોય આવું થાય માટે યાદ રાખીને સાવધાન થઈને જો ભગવાન ભજીએ તો ભગવાન સુધી પહોંચાય યાદ રાખીએ કે મારું મૃત્યુ નજીક છે આ ઘડિયાને આ પડે મરી જવું છે એવું જો અનુસંધાન હોય તો ભગવાન ભજાય એ જો અનુસંધાન નહીં હોય તો ભગવાન નહીં ભજાય મહારાજ કહે છે કે મૂર્ખાજનો મોત ઠકી ડરે છે મોડું વહેલું મરવાનું જાણે તો તે મુવાનો ભય સીધાને જે મોડું વહેલું મરવાનું જ છે આવું જે જાણતો હોય એ બીક્ષા માટે રાખે આત્મા તો કદી મરતો નથી સદા શરીરે ઠરતો નથી જ્ઞાની મુવાથી ડરતો નથી તેને હર શોક કરતો નથી પછી મહારાજ બહુ સરસ કે છે મહંતને જેને નથી નિશ્ચય ત્યાં જવાનો તેને સદા શોક ઘનો થવાનો તમે રાત દિવસ વીસ વર્ષથી ઇન્ડિયામાં રહ્યા રહ્યા ફાઇલ સંબંધીએ મૂકી હોય પંદર સત્તર વર્ષે અમેરિકાની ફાઇલ ખુલતી હોય અને તમે ત્યાં ઇન્ડિયામાં બેઠા એક જ વાત ગોખતા હો કે પંદર સત્તર વર્ષ પછી બોલો તો અમેરિકા જઈશ ગોખતા હોય હવું કોઈ ગોખે છે એવી જ રીતે આપણે આવેલા છીએ તો પંદર સત્તર વર્ષ પછી ફાઇલ ખુલે આપણને વિઝા મળે ભારત જેવો દેશ જે ગામમાં આપણે રોજ મોટા થયા છે એવું ગામ જે સંબંધીઓ આપણી સાથે રોજ રહેલા છે એવા સંબંધીઓ એને છોડીને આપણે અમેરિકા આવવાનું થાય તો દુઃખ થાય છે કે સુખ ઘેર ઘેર જમવા જાય પેંડા વેચે પહેલાના જમાનામાં આજે તો આવું બધું નોર્મલ થઈ ગયું પણ એ આજથી વીસ પચીસ વર્ષ પહેલાં તો પેંડા વેચાય એનું સામયું નીકળે એને હાર પહેરાવા આવે લોકો ઘેર જમવા બોલાવે બધું તમે લોકો હજુ અહીંથી જાવ તો જમવા ઓછું થઈ ગયું પણ એ જમાનામાં તો બહુ કે અમેરિકાથી આવે છે એટલે ઘેર ઘેર જમવા જવાનું એને આખા ગામમાં એને જમવાનું મહિનો રોકાય તો મહિનો ઘેર જમવાનું નહીં બધા આખા ગામમાં બધાય બોલાવે બધાનો હગો કેમ અમેરિકાથી ગયો એટલે પણ પંદર સત્તર વર્ષ સુધી જે ગામમાં રહ્યા એ ગામને પંદર સત્તર વર્ષ પછી છોડવાનું થયું તો આપણે સુખેથી છોડ્યું સુખેથી છોડ્યું પાછા બેઠા સામાં આપણે અહીંયા આવવા પ્લેનમાં એક તો પહેલી વખત પ્લેનમાં બેસતા હોઈએ અમેરિકા આવા એ પ્લેન કેટલા હજાર ફૂટ ઉપર હોય ચાલીસ હજાર ફૂટ એ પ્લેન બધા જ અહીં પહોંચી જ જાય છે એવું નથી કેટલાય પ્લેન તૂટે છે કેટલાય પ્લેનના એક્સિડન્ટ થાય છે કેટલાય પ્લેન હાઈજેક થાય બધું જાણવા છતાંય એ પ્લેનમાં પાછા ચાલીસ હજાર ફૂટે પટ્ટો બાંધીને પ્રેમથી જ્યુસ પીતા હોઈએ મજા કરતા હોઈએ સ્વપના જોતા હોઈએ આવું હશે આવા રોડ હશે આવું કરીને આટલી ગાડીઓ આટલા બંગલા પેલું છોડ્યું મોતનું બાથ લીધી આટલો ઊંચો ચડ્યો તો એ રાજી છે કારણ કે નજરમાં શું છે અમેરિકા એમય મહારાજ કે છે કે જે ભગવાનનો ભગત છે એને તો ખબર છે કે મારું શરીર છૂટશે એટલે મારે ક્યાં જવાનું છે ભગવાનના ધામમાં આપણે રાત દિવસ દાખલો શાના માટે કરીએ છીએ ધામમાં કોઈ પણ પૂછે સત્સંગ શા માટે અક્ષર ધામમાં જવા સામાન્ય હમજન હું બહુ ઊંચી હમજનની વાત નથી કરતો કે જે ગુરુજી એમના કૃપા વર્ષામાં કરી હતી મૂર્તિ સુધીની વાત નથી કરતો આપણી એમ સામાન્ય હમજન કે આપણે ધામમાં જાઉં છે ધામમાં જાવું ધામમાં જાવું છે આવી રાતની વાત કરીએ પણ દેહ પડે તો ધામમાં જ આત્મા જવાનો છે પરંતુ એની જો ખાતરી બરાબર પાક્કી હોય એટલે કે પોતાને એમ હોય મારે તો ધામમાં જ જવાનું છે તે મૃત્યુથી બીવે નહીં મૃત્યુને તો ધામનો દરવાજો કીધો છે દરવાજો છે ધામનો ભગવાનના ધામની અંદર પહોંચવાનો દરવાજો મૃત્યુ જ છે આ શરીર છૂટશે કઈ મારી વાતમાં સમજે નહીં આ બાળક બુદ્ધિનો છે જોગી અઠ રાખશે ભલે રહ્યો મહંત ગયા પણ દયા બહુ આવી કે આ છોકરાને કાલે સિંહ ફાડી જ ખાવાનો છે આજે રાત્રે અને રાત્રે દરરોજની ટેવ પ્રમાણે સિંહ આવ્યો એ સિંહના જે પંજાઓ પડતા આખી પૃથ્વી ધ્રુજતી પક્ષીઓ ઝાડ ઉપર હતા એ ટપો ટપ હેઠા પડવા લાગે ગાયો એ ગાયો બધી ભાંભરવા માંડી એ સિંહના પગલાંને પંજાનીની ગરજનાઓ થવા લાગી ત્યારે પેલા મહંતે ત્યાં ગર્જના સાંભળી અને મહંતને થયું કે હવે આ નીલકંઠ જે પેલો છોકરો બહાર બેઠો છે એને સિંહ હમણાં ખાઈ જશે એને પોતાના આશ્રમની બારી ખોલી અને બારી ખોલીને જોવા લાગ્યો નીચે કે હમણાં પેલો છોકરો ગયો હમણાં પેલો છોકરો ગયો હમણાં પેલો છોકરો ગયો પણ સિંહ જ્યારે ચાલીને આવ્યો ત્યાં નીલકંઠવરની પાસે ત્યાં તો મહારાજે નીલકંઠવર નીલકંઠવરનીએ સિંહ ઉપર દ્રષ્ટિ કરી એવી અમી દ્રષ્ટિ કરી કે સિંહ સમાધિ અવસ્થામાં જતો રહ્યો સમાધિ અવસ્થામાં જતો રહ્યો અને એને પંજો પણ ઉગામ્યો નહીં એવો આવ્યો અને મહારાજ પાસે એવો શાંત થઈને પછી મહારાજની પાસે બેસી ગયો આખી રાત ત્યાં મહારાજની પાસે બેસી રહ્યો પેલા મહંત અને મહંતના શિષ્યોએ જ્યારે આ જોયું કે આ સિંહે આ છોકરાને કાંઈ કર્યું નહીં આવું જોયું સવાર પડવા આવ્યું પેલો સિંહ તો રાત્રે સમાધિમાં સમાધિમાં રહે છે શ્રીજી મહારાજનું આ જ બહુ મોટું કાર્ય મહારાજનું અવ સર્વ અવતારના અવતારી આપણે કહીએ એ સર્વ અવતારના અવતારી એટલા માટે કે જે શ્રીજી મહારાજે વન વિચરણ દરમિયાન મનુષ્યોનું નહીં પણ સિંહ જેવા હિંસક પ્રાણીઓનું પણ કલ્યાણ કર્યું એટલા માટે ભગવાન સોમેન સર્વોપરી છે એટલા માટે છે કે જેને સિંહના કલ્યાણ કરે જેને જંગલના પ્રાણીઓને પક્ષીઓના કલ્યાણ કરે એ સિંહ પછી ત્યાંથી જ્યારે મહારાજ સવારમાં સ્નાન કરવા જાય છે સિંહને ઈશારો કરે છે સિંહ પાછો જંગલમાં જતો રહે છે અને સિંહ જ્યારે જંગલમાં જતો રહે છે પાછો પછી હવાર પડી એટલે મહારાજે સ્નાન કર્યું પેલા મહંતને શિષ્યોને બધા આખું ગામ ભેગું થઈને આવી ગયું કેમ આવી ગયું નીલકંઠ વર્ણીને ઓલા મહંત કે આ મઠ તમારો આ મઠની અંદર તમે રહો લાખ રૂપિયાની આવક છે તમારે જ્યાં ફાવે ત્યાં રૂપિયા વાપરજો પણ તમે આ મઠ છોડીને જાઓ મઠના તમે મહંત થાવ ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે મેં ત્યાગ કર્યો છે ઘરનો મેં ત્યાગ કર્યો છે મા બાપ કુટુંબ પરિવારનો કોઈ કોઈ મઠના મહંત થવા માટે નહીં કોઈ જગ્યાનું કોઈ સત્તા મેળવવા માટે હું ત્યાગી થયો નથી જો મારે એ સત્તા જોઈતી હોત મારે જો મઠના મહંત થતું થવું હોત તો આટલો ત્યાગ કરીને જંગલમાં શા માટે નીકળત મારે એમાંનું કશું જ જોતું નથી તમે તમારા કલ્યાણને અર્થે બસ આ મૂર્તિને સંભાળજો તો હું ચોક્કસ તમારી સહાય તમને અંતકાળે કરીશ આટલું કહીને મહારાજ એ શ્રીપુર ગામથી આગળ જવા માટે નીકળ્યા છે અહીં આગળ આધારન સ્વામી આ કથા લખે છે મહારાજ શ્રીપુર ગામને છોડી ત્યાંથી આગળ જવા માટે નીકળ્યા એ કથાને આપણે આવતીકાલે સાંભળશું છેલ્લે એક કડી ગાઈ અને પછી કથાને પૂર્ણ કરીશું તિહાશે કલા આયે ગોત કાસી દયા ગુત કાસી દયા તા કે ઓર ગિરક બારી તાકે કે ઉતર ગિર એક બા કે ઓર

ताकि छटा सब से न्यारी ताकि छटा सब, सब से न्यारी ताकि छटा सब से न्यारी ताकि छटा सब से न्यारी तिहा हरे चले सतकार સે હરી ચલે તતકાલા આયે ગોપત કાશી દયા આયે ગોપત કાશી દયા આયે ગોપ્ત કાશી દયા ગુપ્ત મહારાજ શ્રીપુરથી ગુપ્ત કાશી ને વિશે આવ્યા છે ત્યાંથી મુક્તાનંદ સ્વામી આપણને કથા આગળ આવતીકાલ સંભળાવશે બોલો શ્રી ગણશ્યામ મહારાજની શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની